દરમિયાન સુરત થી વિગતો મળી રહી છે કે જ્યાં કોરોના વકરો છે, શહેરમાં 200 દિવસ બાદ કોરોનાના 16 કેસ નોંધાયા છે, જેને પગલે તંત્ર એલર્ટ મોડ પર છે. શહેરના સૌથી વધુ અવર જવરવાળા રિંગ રોડ, ટેક્સટાઇલ વિસ્તારમાં અને ડાયમંડ માર્કેટમાં કોરોનાનું સંક્રમણ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે. ટેક્સટાઇલ માર્કેટમાં આવતા લોકો કોરોનાના નિયમોનું અચૂક પાલન કરે તે માટે કોર્પોરેશને અપીલ કરી છે. સુરત કોર્પોરેશન, ફોસ્ટર એસોસિએશન અને જે જે ટેક્સટાઇલ માર્કેટના સંયુક્ત ઉપક્રમિક બેઠકનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ચર્ચા થઈ છે કે હવે માર્કેટના પ્રવેશદ્વાર પર નો માસ્ક નો એન્ટ્રી, નો વેક્સિન નો એન્ટ્રીનું બોર્ડ લગાવવું પડશે અને આ બોર્ડ ન લગાડનાર સંસ્થા સામે સખત કાર્યવાહી કરવાની ચીમકી પણ કોર્પોરેશને ઉચ્ચારી છે. કોરોનાના કેસ અને ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગની ચિંતા અને ટેક્સટાઇલ તેમજ ડાયમંડ વેપારી વર્ગની ચિંતા ચોક્કસથી એકવાર વધી છે. તમે જોઈ શકો છો કે ફરી એકવાર મનપાના આરોગ્ય વિભાગ દ્વારા તમામ જે ટેક્સટાઇલ માર્કેટ અને ડાયમંડ માર્કેટ આવેલી છે, જ્યાં સૌથી વધારે ભીડ લોકોની રહેતી હોય છે, ત્યાં જૂની ગાઈડલાઇન્સને ફોલો કરવા માટે ફરી એકવાર સૂચના આપવામાં આવી છે. જો કોઈએ વેક્સિનના ડોઝ નથી લીધા તો તેઓને માર્કેટમાં પ્રવેશ નહીં આપવા માટેની જે છે એ સૂચના આપવામાં આવી છે. ખાસ કરીને સુરતના ટેક્સટાઇલ માર્કેટની વાત કરીએ તો સૌથી વધારે અહીં બહારના રાજ્યોના વેપારીઓ કારીગરો પણ અહીં કામ કરતા કરવામાં માટે આવતા હોય છે. તેવામાં વેક્સિનેશન પર ફરજિયાત ભાર મૂકવામાં આવ્યો છે અને જૂની જે ગાઈડલાઇન છે, જેમ કે માસ્ક પહેરવું, સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું, તે પ્રકારની ગાઈડલાઇન ફોલો કરવા માટે ફરી એકવાર આદેશ આપવામાં આવે છે. આપણી સાથે સુરતના કેટલાક વેપારીઓ છે, એમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયત્ન કરીશું. મનીષભાઈ, કેસો એકવાર વધી રહ્યા છે, ફરી એકવાર કેવી પ્રકારની ગાઈડલાઇન પાલન કરવા માટે કોર્પોરેશન દ્વારા જણાવવામાં આવ્યું છે? ઓમિક્રોનના અને કોરોના વધતા કેસને જોઈને ગવર્મેન્ટ તરફથી આપણે એક પાછું નોટિફિકેશન જાહેર કર્યું છે કે ભાઈ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખો થોડુંક અને માસ્ક પહેરો ફરજિયાત, અને વેક્સિનના બેના ડોઝ લીધા હોય તો જ એમને એન્ટ્રી દુકાનમાં, જ્યારે એ ને બહારથી આવનાર વેપારીઓને જો બે ડોઝ લીધા હોય તો, અને અત્યારે તો પછી આરટીપીસીઆર ટેસ્ટ ફરજિયાત કરીને એને એન્ટ્રી આપવાનું કહેવામાં આવ્યું છે. તમે જણાવો કે માર્કેટમાં કયા પ્રકારની તકેદારી રાખી રહ્યા છો, કારણ કે બહારના કારીગરો જે લોકો આવી રહ્યા છે એ લોકો પાસેથી કેવા પ્રકારની સર્ટિફિકેટ છે કે એનું ચેકિંગ કરવામાં આવે છે? સર્ટિફિકેટ મિલેનિયમ માર્કેટના ગેટ ઉપર જ ચેક કરવામાં આવે છે. ત્યાંથી ફરજિયાત માસ્ક અને ગેટ પર સેનેટાઇઝ કરીને જ માર્કેટમાં પ્રવેશ મળે છે, અને જે તે દુકાનમાં જાય છે તો દુકાનમાં પણ પહેલાં સેનેટાઇઝ કરે છે, સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાનું માર્કેટમાં 2-4 વાર એનાઉન્સમેન્ટ કરવામાં આવે છે, એ રીતે પૂરી તકેદારી રાખવામાં આવે છે. વેપારી વર્ગમાં કેટલી ચિંતા છે, કારણ કે ફરી એકવાર આંશિક વધારો થયો છે, આપણે 1.5 વર્ષમાં સુરતની ટેક્સટાઇલ માર્કેટે પણ ઘણું નુકસાન જોયું છે? જી મેડમ, પૂરેપૂરી તકેદારી રાખવાની જરૂર છે. છેલ્લા 1.5-2 વર્ષથી માર્કેટ બહુ ડિસ્ટર્બ થયું છે ટેક્સટાઇલ, અને છેલ્લા 2-3 મહિનાથી રૂટીન પટરી પર આવતું જાય છે, તો તકેદારી રાખવી જરૂરી છે. તો વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે તકેદારી રાખવી ખૂબ જ જરૂરી છે. તમે જણાવો કે વેક્સિનેશન થયા પછી લોકો, તમને લાગે છે કે થોડા બેફિકર થઈ ગયા છે માસ્ક પહેરવા બાબતે કે વેક્સિનેશન માટે કે પછી સોશિયલ ડિસ્ટન્સ થઈ ગયા છે? પણ માર્કેટમાં આપણે એકદમ સ્ટ્રીક ચેકિંગ થાય છે, એટલે માર્કેટના સ્ટાફ છે, માર્કેટવાળા છે, એ બધા વ્યવસ્થિત ચેક કરીએ જ છે, એટલે જનરલ હશે ભાઈ, લોકો થઈ ગયા છે બેફિકર, વેક્સિનેશન થઈ ગયું, હવે કંઈ ટેન્શન નથી. પણ આ જ્યારથી ઓમિક્રોનનો પાછો આવ્યો છે, થોડા સાવચેતી વધી ગઈ છે પાછો. કેટલી તકેદારી દેખાને કી જરૂરત હૈ, ક્યોંકિ વેક્સિનેટેડ હોને કે બાવજૂદ ભી લોગ જો હૈ કોરોના પોઝિટિવ આ રહા હૈ, ઓમિક્રોન કી ભી દહેશત દેખી જા રહી હૈ. હમારી યે મિલેનિયમ માર્કેટ મેં તો પૂરા યહાં જીતના હૈ સિક્યોરિટી વાલે પૂરા ચેકિંગ કરકે, જિસકો ડબલ ડોઝ લગા હુઆ હૈ ઉનકો હી અંદર આને દે રહે હૈ, और पूरा इधर चेकिंग कर रहे हैं. और हमारा इधर मार्केट के अंदर जब से ही कोरोना है पूरा वैक्सीन का ही है, जिसने नहीं लगवाया उसको हाथों हाथ इधर वैक्सीनेशन भी लगवा रहे हैं. बाकी सभी जितने ही सिक्योरिटी वाले बोलते रहते हैं मास्क पहन के ही अंदर जाने देते हैं, तो पूरा यहाँ पे पूरी सेफ्टी के हिसाब से चल रहा है, यहाँ कोई तकलीफ नहीं. बिल्कुल, तो तुमने बोर्ड पर बता मांगी कि आप प्रकार ना बोर्ड जो है मास्क है सबसे जरूरी, बनाए रखे 2 गज की दूरी, આ પ્રકારે જે જૂની ગાઈડલાઇન હતી માસ્ક પહેરવાની કે પછી સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવાની, તે તમામ પ્રકારની ગાઈડલાઇનને ફરી એકવાર કડકપણે ફોલો કરવા માટે કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે ફેબ્રુઆરીમાં કોરોનાના અને ઓમિક્રોનના કેસોને લઈને એકવાર ફરી ત્રીજી લહેર ન આવે તેવી સંભાવના પણ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં લોકો પણ હવે બેફિકર ના થાય, ભલે વેક્સિનેટેડ હોય પણ તેનાથી બેફિકર થવાની જરૂર નથી.